નમસ્કાર ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોવાના છે કે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસનું પેપર છે ધોરણ નવ છે અને વિષય ગુજરાતી છે તારીખ ચોવીસ એક બે હજાર ત્રેવીસનું છે વાર મંગળવાર છે કુલ ગુણ પચાસ છે અને સમય અગિયારથી એકનો છે તો મિત્રો જે જિલ્લાની અંદર ગુજરાતી વિષયનું પેપર બાકી હોય ધોરણ નવની અંદર દ્વિતી વાર્ષિક પરીક્ષાનું એ લોકોને પૂર્વ તૈયારી રૂપે તમને એક મોડલ પેપર આપવામાં આવે છે કે જે બનાસકાંઠામાં લેવાયેલું છે જે એસ વીએસ જે કહેવાય છે શાળા વિકાસ અંકુલ એનું પેપર છે તો વિડીયો પૂરેપૂરું જોજો અને ફક્ત એના પ્રશ્નો પણ મળશે તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે તો કે વિભાગ એ ગદ્ય વિભાગ પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોએ એક વાક્યમાં ઉત્તર આપવાના છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો એના આન્સર તમારે આપવાના છે બીજો છે કે મહારાજા સયાજીરાવ કઈ સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો એના જવાબ પણ તમારે આપવાનો છે આગળ જોઈએ પ્રશ્ન કે નીચેના પ્રશ્નોમાં ટૂંકમાં ઉત્તર લખવાનું છે તો એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું બીજો પ્રશ્ન લેખક કેરીના ગોટલા વિશે વેંગમાં શું કહે છે અથવા તો ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને તેઓ જાય છે જે એ કહ જોઈએ કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે એમાં પહેલો છે લોહીની સગાઈ વાર્તાનું હાથ હાથ તમારા શબ્દોમાં લખવાનું છે અથવા તો અરુણિમાનું પાત્રલેખન કરવાનું છે વિભાગ બી જોઈએ પદ્ય વિભાગ એને અંદર જોઈએ પહેલો છે પ્રશ્ન કે કાવ્ય પૂર્તિ કરવાની છે તો શું છે કે રસ્તો નહીં જડે તો એના પછી ડેસ્ટ અને સિંધુ તરી જવાના અહીંયા તમારે આ કાવ્યપૂર્તિ કરવાની છે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે એમાં છે પહેલો કે કવિ કોને લખમી કહે છે અને શા માટે કહે છે બીજો માતાના સ્વપ્નોની દીકરી ક્યારે યાદ કરે છે અથવા તો મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં ભગવાનને સ્વપ્નમાં આવીને શું શું કર્યું છે આગળ જે પ્રશ્ન કહો જોઈએ કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે ગોદ માતાની કયા કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે અને શા માટે અથવા તો રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોનું વર્ણન કરવાનું છે આવી વિભાગ શી જોઈએ વ્યાકરણ વિભાગ જોઈએ આપણે તો એમાં જોઈએ કે માગ્યા પ્રમાણે જવાબ લખવાનો છે તો પહેલો છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારી લખવાની છે દારિદ્ર્ય અને સિંધુ બે શબ્દો આપ્યા છે આગળ સંધિ જોડવાની અથવા જોડવાની છે વિદ્યા વત્તા આલય અને વધુ વત્તા ઉર્મિ આગળ જોઈએ કુસુમ શબ્દનો સમાધિ શબ્દ લખવાનો છે શોધીને તો પવન ફૂલ અને કાળ આપ્યો છે ચાર જોઈએ કે આપેલા વાક્યમાંથી રહેવાનું કાર્ય શબ્દો શોધવાનો છે આકાશમાં વાદળાના ગડગડાટ થવા લાગ્યા છે પાંચમો સમાસ ઓળખવાનો છે ગિરધર અને છઠ્ઠો પ્રશ્ન છે કે જરૂરી શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવવાનું છે આગળ જોઈએ સાતમો પ્રશ્ન છે કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો લખવાનું જરૂરી પક્ષું છે કે ડીંગ થઈ જવું તો અને ઓપ્શન આપ્યા છે કે આભા બની જવું પડી જવું અને ડરી જવું આઠમો શબ્દ આઠમો પ્રશ્ન છે કે શબ્દશમો માટે એક શબ્દ આપવાનો છે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી અથવા નવમો જોઈએ કે કૌશમો આપેલા સૂચનો મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે હું વ્યાયામ કરીશ કર્મણી વાક્ય બનાવવાનું છે દસમું વિધિ વાક્ય બનાવો છે તો પગ વગરના વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય અને આપણે જોઈએ વિભાગ ડી જોઈએ તો એમાં શું છે કે અર્થ ગ્રહણ કરવાનું છે લેખન વિભાગ છે આ તો જોઈએ કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાની પંક્તિ કઈ છે તો કે છ છે ગરીબોના કુબામો તેલ ટીમ્પુ દોહીલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે અથવા તો જગતની સૌ કડીઓમાં સ્નેહની શરૂઆતી વળી એનો તમારે આન્સર લખવાનો છે જે પ્રશ્ન નંબર આગળ બ જોઈએ કે લેખન કરવાનું છે કયું પત્ર લેખન તો કે વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા વિશેના તમારા વિચારો વ્યક્ત કરતો પત્ર તમારા મિત્રને લખવાનો છે અથવા તો તમે જોયેલા એક બસના ભયાનક અકસ્માતનો અહેવાલ સો શબ્દમાં લખવાનો છે ક જોઈએ કે નીચે આપેલ કાવ્ય વાંચી ની તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો એમાં જો શું છે કયું કાવ્ય છે તો કે હું તો બસ ફરવા આવ્યો છું હું કયો એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું અહીં પથ પર હું અહીં પતપરસી મધુ હવા ને ચહેરા ચમકે નવા નવા રે ચહું ન પાછો ઘેર વ્રજ્રા હું ડગ સાત સમય ભરવા અહીં સપ્ત મહિ સવરા આવ્યો છું જાદુ એવો ઝાય જડી કે ચાહી શકું બે ચાર ગળી ને ગાઈ શકું બે ચાર કડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કરણપટે ધરવા આવે છું હું તો બસ ફરવા આવ્યો છું એના પ્રશ્નો તમારી સમક્ષ શું છે કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે બીજો પ્રશ્ન કવિ ફરતો 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 શું કરવા આવ્યા છે ત્રીજો પ્રશ્ન કવિ પૃથ્વીના કર્ણપેટે કર્ણપટે શું ધરવા આવ્યા છે અને ચારમો છે ચોથો પ્રશ્ન છે કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે હવે ડ જોઈએ કે નીચે આપેલા મુદ્દાઓને આધારે બસો શબ્દોમાં નિબંધ લખવાનો છે પહેલું છે શિયાળાની સવાર મુદ્દા આપ્યા છે પ્રસ્તાવના કે સવારનું વાતાવરણ ગામડાનું શહેરનું વાતાવરણ શિયાળાની સવારનું મહત્વ અને ઉપસહાર બીજો પ્રશ્ન છે નિબંધ મારો યાદગાર પ્રવાસ મુદ્દા આપે બસમાં મુસાફરી જગ્યાનું મહત્ત્વ પહોંચતા લાગેલો સમય સ્થળનું વર્ણન અને ઉપસહાર તો આ રીતે તમારે આ જે પેપર છે એ તમે તૈયારી કરી શકો છો તો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત